ઘણા એમ કહેતા હોય ને કે નામ સ્મરણથી શું થાય, કોક માળા લઈને બેઠું હોય ને તો ઘણા હાંસી ઉડાવે, હું એની માળા પહેરો છો, નામ જપથી શું થાય, નામ ક્યાં કરતા હૈ વો દેખો. અને હું તો કહું બીજું થાય કે ન થાય, હું તમને સીધો સાધો દાખલો, તમને ખાલી તમે અહીંયા 3-4 કલાકથી અહીંયા બેઠા છો, સાવ પ્રામાણિકપણે હૃદય ઉપર હાથ રાખીને કહેજો, 4 કલાકથી તમે પલાઠી વાળીને અહીંયા બેઠા છો, આવું તમે જીવનમાં બીજે ક્યાંય બેસી શકો? હે, 4 કલાક એક જગ્યાએ બેસી શકાય છે? આપણા ઘરે સોફા ઉપર નથી બેસી શકાતું. અને આ 4 કલાક આ રામનું નામ આપણે સાંભળી, કથા એટલે રામ નામ, આ 4 કલાક તમે સતત રામ નામ સાંભળી રહ્યા છો વ્યાસપીઠથી, હૃદય ઉપર હાથ મૂકીને પ્રામાણિકતાથી કહેજો, આ 4 કલાક તમને કાંઈ એવું યાદ આવ્યું કે મારે ઓનું કાં કામ કરવું છે, મારે ઓનું આમ મારે કોકને દેખાડી દેવું છે, આમ બદલો લેવો છે, નામ તેને હોળી મારી હાહુ આવીને, મારી વહુ આવીને, મારી દેરાણી આવીને, મારી જેઠાણી આવીને, ના, એ જે સંસારનો જે પ્રપંચ છે, એ સંસારનો જે કીડો કચરો છે, એ 4 કલાક માટે આપણને ભૂલાઈ જાય છે. વિચાર કરો આ કેટલી મોટી વસ્તુ કહેવાય કે 4 કલાક આ સંસારનો જે કચરો રોજ મારા ને તમારા, એમાં હું ખાલી તમને જ નથી કહેતી, હું મારો ને તમારું કહું છું, આ જે સંસારનો કચરો સતત 24 કલાક મારા ને તમારા મગજમાં ફરી રહ્યો હોય, આ 4 કલાક એ બધી વસ્તુ આપણે ભૂલી અને ભાગવતજીની સન્મુખ અહીંયા બેઠા છીએ. આનાથી મોટો પ્રતાપ આ ગ્રંથોનો આ શાસ્ત્રોનો બીજો કયો હોઈ શકે? અહીંયા એક વખત જે વ્યક્તિ આવી જાય ને, એને પછી પાછળનો જે બધો કચરો છે ને, એ 4 કલાક પૂરતો તો અમે એને ચોખ્ખો કરી જ દઈ, અમે ચોખ્ખા થઈ છીએ અહીંયા, અને તમે ચોખ્ખા થાવ છો, પછી ઘરે જઈને આપણે બે પાછા મેલા થઈ જાય, અલગ વસ્તુ છે, પણ 4 કલાક તો આ ભાગવતજીની પોથી મને તમને ધોવે છે, સાફ કરે છે, નિર્મળ કરે છે. और ये काम કોણ કર રહા હૈ? કોઈ વક્તા નહીં કર રહા, ये ભ્રમ મેં, ये વહેમ મેં, કિસી વક્તા કો નહીં રહેના ચાહીએ કે વો જબ કથા કર રહા હૈ તો વો ઇતની જિંદગીયાં સુધાર રહા હૈ, વો આટલા જીવનમાં ફેર આવે, ના, વક્તાનું ગજું નથી, કથાકારનું ગજું નથી, આ સાક્ષાત કાળિયો ઠાકર, સાક્ષાત દ્વારકાધીશ આવીને મને તમને સાફ કરી જાય છે. એનું કારણ હું તમને કહું, આપણે બધું સાયન્ટિફિક માણા રહ્યા ને, એટલે આપણને બધા એનો કાર્ય કારણનો સંબંધ બેસવો જોઈએ. તો આપણા ભાગવતકારો એમ કહે છે કે કથા સાંભળીએ ને તો કથા જ્યાં થતી હોય ને, આપણે કથા સાંભળવા આવીએ ત્યારે ભગવાન આપણા કાનના દરવાજેથી આપણા હૃદયમાં પ્રવેશે છે. જ્યારે મંદિરમાં દર્શન કરવા જઈએ ત્યારે ભગવાન આંખના આ બધા દરવાજા છે, આંખ, નાક, મોઢું, કાન આ બધા દરવાજા છે, એટલે તો ખુલે છે, એટલે તો ખુલે છે, આ દરવાજા છે. મંદિરમાં જઈએ અને ભગવાનની મૂર્તિના દર્શન કરીએ તો ભગવાન આપણા આંખના માધ્યમથી આપણા હૃદયમાં આવે છે. આ વાત જોવા જેવી હો, મંદિરમાં જઈને, દ્વારકા જાઓ, સોમનાથ જાઓ, કોઈ પણ મંદિરે જાઓ, આપણી ભાવના એવી હોય ને ત્યાં પહોંચીને આમ આંખ મીચાઈ જાય. ખરેખર તો દર્શનનું એક વિજ્ઞાન છે, મંદિરોમાં જઈને કોઈ દી આંખનું વીંચવી જોઈએ, ખુલ્લી આંખે દર્શન તો કરવા ગયા છો, દર્શન એટલે જોવું, ભગવાનના રૂપને જોવા ગયા છો, ભગવાનની મૂર્તિનું દર્શન આંખેથી, ત્યાં આંખ બંધ, આંખ જ જો બંધ રાખવી હોય તો ઘરે જ ન થાય, એમ જો દેખાઈ જતો હોય તો ઘરે બેઠા બેઠા દેખાઈ જાય, પણ આપણે દ્વારકા 400 કિલોમીટર ગયા એટલે કે ભગવાનના રૂપનું દર્શન કરવું છે અને જોવું છે, અને ત્યાં આપણે આંખ મીચી. ભગવાન વહાં પે આંખોં કે માધ્યમ સે હમારે હૃદય મેં આતા હૈ, જબ હમ પ્રસાદ ગ્રહણ કરતે હૈ, ભોગ ગ્રહણ કરતે હૈ, તબ ભગવાન હમારે જીવવા કે માધ્યમ સે હમારે હૃદય મેં આતા હૈ, ઓર જબ હમ કથા શ્રવણ કરતે હૈ, તબ ભગવાન હમારે કાનો કે માધ્યમ સે હમારે હૃદય મેં આતા હૈ. દરવાજા છે,
એટલે કથા સાંભળી અને ભગવાન કાનમાંથી આપણે અંદર આવે અને આમ નળિયું નળિયું નળિયુંમાંથી સરકતા સરકતા ભગવાન હૃદય સુધી પહોંચે અને કૃષ્ણ ભગવાન આપણા હૃદયમાં આવીને જુએ કે આ તો કેવો ગોબરો છે, આ તો બહારથી રૂડા રૂપાળા બ્રાન્ડેડ કપડાં પહેરીને બેઠો છે, એનો માઇલ્યું એનો આતમ તો કેટલું ગોબરું છે, ગંધારું છે, મેલો છે, કચરો છે, આના હૃદયમાં આના મનમાં તો બહુ કચરો ભર્યો છે, બહુ મેલ છે, અહીંયા રહેવું કેમ? ભગવાનને તો અપવિત્રતા જરાય ગમે નહીં, અસ્વચ્છતા જરાય ગમે નહીં, મારે આના હૃદયમાં રહેવું, પણ આનું હૃદય તો આટલું મેલું છે તો રહેવું કેમ? પછી આપણે નથી કરતા, હમણાં જો તમે અઠવાડિયું સુરતથી રજા લઈને અહીંયા આવ્યા બરાબર, પાછા ઘરે જાશો ને દરવાજા ખોલશો તો આખે આખું એરટાઈટ મકાન હશે, બધું બંધ હશે, બારી દરવાજા તોય રજનો ઢગલો હશે, ઘર આખું બંધ હશે, હવાઈ ક્યાંયથી નહીં આવતી હોય તોય આ પ્રકૃતિ છે, રજનો ઢગલો, તમે જાશો ને બેનો દરવાજો ખોલશો ને એને ધૂળ 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 રજ રજ, હવે તમે પહોંચો ને તમને એમ થાય અરે આમાં કેમ સુવાશે? એટલે બેનો સૌથી પહેલું શું કરે, સાડીનો છેડો આમ ખોહે અને હંજવારી ઉપાડે કે સાફ કરો ભાઈ, આ ઝાપટ ઝુપટ કરો, સાફ કરો, નતર આવા આવા ગોબરી જગ્યાએ સુવાનું કેમ ફાવે? તો મારાને તમારા જેવા સાધારણ મનુષ્યોને પણ જો ગોબરી જગ્યાએ સુવાનું ન ફાવતું હોય, મેલી જગ્યાએ સુવાનું ન ફાવતું હોય તો ભગવાનને કેમ ફાવે? ભગવાન આપણા હૃદયમાં આવે અને જુએ કે આનું મન મેલું છે, આનું હૃદય મેલું છે, એટલે ભગવાને પોતાનો કામળિયો આમ આમ ખોહી અને તરત હાવેણી લઈ અને આપણા હૃદયમાં બાવા જાળા કરવા માંડે કે મારે રહેવું છે અહીંયા અને મેલું હોય મને પોહાય નહીં. અને ભગવાનની સાવરણી, ભગવાનની સાવરણી શું હોય? ભગવાન મોર પીછની સાવરણીથી મારું ને તમારું હૃદય ધોઈ નાખે, સાફ કરી નાખે. મોર પીછ એ ભગવાનની સાવરણી છે.